નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો હેતુલક્ષી. કંઈક આવો છે પ્રશ્ન આપણો. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ કરો. ચાલો હવે આપણે મેન્ડલનો જે પ્રયોગ છે એની અંદર વાત કરવાની છે. મેન્ડલનો જે એક સંકરણનો પ્રયોગ હતો એમાંથી આ પ્રશ્ન છે. એક સંકરણનો પ્રયોગ કોને સંબંધિત હતો? તો કે ઊંચાઈ સંબંધિત પ્રયોગ હતો. વટાણાનો કાં તો ઊંચો છોડ કાં તો નીચો છોડ. ઊંચા છોડ માટે સંજ્ઞા હતી કેપિટલ ટી અને નીચા છોડ માટે સંજ્ઞા હતી સ્મોલ ટી. હવે જો કેપિટલ ટી હાજર છે, અહીંયા આપેલા આપણને જે આ ત્રણ એક્ઝામ્પલ છે, ત્રણ જે અલગ અલગ બંધારણ છે આની અંદર, માની લો કે કેપિટલ ટી હાજર છે, એનો મતલબ કે છોડ ઊંચો છે. હવે કેપિટલ ટી કેપિટલ ટી આવું છે તો પણ છોડ ઊંચો છે, કેપિટલ સ્મોલ આવું છે તો પણ છોડ ઊંચો છે, અને સ્મોલ સ્મોલ આવું છે એનો મતલબ કે છોડ નીચો છે. તો અહીંયા પ્રભાવી લક્ષણ કયું છે? તો કે ઊંચો છોડ, એનો મતલબ કે જો કેપિટલ ટી હાજર છે તો આ છોડ ઊંચો છે. હવે અહીંયા જે આ ત્રણ વસ્તુ છે એની અંદર આમાં હાજર છે તો કે હા બેટા છે, આમાં છે તો કે હા બેટા છે, આમાં છે તો કે નથી, એનો મતલબ કે કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી આ બંને કેવા લક્ષણો છે? તો કે પ્રભાવી લક્ષણ છે. જ્યારે સ્મોલ ટી સ્મોલ ટી આ કેવું લક્ષણ છે? તો કે પ્રચ્છન્ન લક્ષણ. તો આની અંદર આપણે આન્સર શું લખશું? તો કે પ્રભાવી લક્ષણ કેપિટલ ટી કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, પ્રચ્છન્ન લક્ષણ સ્મોલ ટી સ્મોલ ટી. ઓકે, ડન થઈ છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.